सब्सक्राइब करो आ चैनल ने। अरे टीना तो अहीं शू करे छे अने अने हाथ में शू छुपाव्यो छे बामनी शीशी काका मने कहीने गया छे के तारी काकी नी तबियत खराब छे एनो ध्यान रखजे एटले आ तमारा माटे लाव्यो छु पर मारी तबियत तो सारी छे तो पछी जमी लो मने भूख नथी तू जमी ले तमे नहीं जमो त्यां सुधी हूँ ही नहीं जमू तू काई वांधो नहीं हूँ तो आज सुती चलो उतरो मने सुवा दो હવે શું કામ અહીં બેઠો છે ટેન્શન માં છું શું ટેન્શન આ તમે જમશો નહીં ત્યાં સુધી આ દવા નહીં લેવાય દવા નહીં લો તો તબિયત નહીં સુધરે તો તો શું ત્યાં સુધી ભૂખે મારા શું હાલ થશે એના ટેન્શન માં છું હું ટીના તું એ ખરો છે ચાલ બાપા જમી લઈએ ચાલો જવાની જરૂર નથી જમવાનું તૈયાર જ છે તું ખા બેટા હું જમું છું કાકી પહેલા હું જ્યારે જમવા બેસતો એટલે પહેલો કોળિયો હું મારી મમ્મીને ખવડાવતો તમે મારા હાથનો કોળિયો ખાશો ને પણ બેટા તારા મમ્મી એ તો ભગવાનને જઈ ગયો તમે મારા હાથ તો કર્યો કાશો ને તમે ખાવા કી તું ખા બેટા આજે મેં ટીનાને ઘણા વર્ષે ખુશ થતા જોયું છે એના મા બાપ અકસ્માત માં ગુજરી ગયા પછી હવે એને ક્યારે ઓછું નથી આવવા દીધું પણ હા એક માની ખોટ અમે ન સારી શક્યા પણ આજે આજે એની તારી સાથે આટલો બધો ખુશ થતા જોઈ અને મારા મનનો બધો જ બાર હળવો થઈ ગયો દીકરા મારા મનનો બધો જ બાર હળવો થઈ ગયો લે બેટા આજથી આ ગદી બધી જ જવાબદારી તને સોંપી દઈશું આ માત્ર ચાવીનો જુડો નહીં આગળની ઇજ્જત માન મર્યાદા બધું તારા હવાલે કરી દઈશું અને તારા મળેલા સંસ્કારો જોઈને મને લાગે છે મને તારા પર વિશ્વાસ છે કે તું સમજદારી પૂર્વક બધી જ જવાબદારી નિભાવી શકીશ હા બેટા બેટા વાવાઝોડું આવ્યું લાગે છે હા બા તું બારી પારણા બંધ કરી આપતા તો બાબા છોડો આવી લાગે છે વિક્રમ પૂજા પૂજા વિક્રમ આ છે મારું ઘર કેવું લાગ્યું બહુ સરસ આવ બેસ વિક્રમ તું ન મળ્યો હોત તો આ કોકડું હમેશા માટે ગૂંચવાયેલું છે અરે એને ઉકેલવા માટે તું આવે છે પૂજા 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 મહેમાન આવ્યા છે પાણી લાવો અહીંયા જા તું નીચે કાકાને પાણી આપી આવ બીમારું પછી તું કીધું કે સોતા છે સારું કાકી આવી ગયો બેટા હા માં વિક્રમ આ મારા માં
કાકા અને આ મારો ભત્રીજો ટીનો બેટા તારા કાકી ક્યાં છે એ તો સુતા છે સારું સારું તું જા સારું કાકા માં આ મહેમાનની ઓળખાણ કરાવું માં ઘણીવાર ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવે ને તો એના પગલે પગલે બીજી ઘણી વસ્તુઓ પણ ઘરમાં ખેંચાઈ આવે છે આ વિક્રમ પણ જાણે પૂજાના પગલે પગલે આપણા ઘર સુધી ખેંચાઈ આવ્યો છે તારી વાત મને સમજાય નહીં બેટા માં છેલ્લા ઘણા વખતથી હું પેટ્રોલ પંપની જમીન મેળવવા માટે મતતો હતો ને તો એ જમીન આ વિક્રમના લીધે મને સરળતાથી મળી ગઈ શું વાત કરે છે હા માં હવે તું જ કે માં હજી તો પૂજાના પગલા આપણા ઘરમાં પડ્યા ને 24 કલાક નથી થયા જ્યાં આટલું મોટું કામ કેવું સરળતાથી થઈ ગયું બેટા વિક્રમ તારો આભાર માની એટલો ઓછો છે અમારું ભલું કરવા માટે જ ભગવાને તારો ભેટો અમારી સાથે કરાવી આપ્યો ચાલો હવે રાત થવા આવી પેલા જમી લ્યો બા અમે રસ્તામાં જમીને જ આવ્યા છીએ અરે અમર બેટા બે મને ઘરે ન જમાડાય માં જમીનના કાગળિયાનું કામ પૂરું થાય ત્યાં સુધી 3-4 દિવસ વિક્રમ આપણા ઘરે જ રોકાવાનો છે પછી તું તારે પેટ ભરીને જમાડજે ને આજે તો અમારે બહુ વાર થશે જમીનના કાગળિયા ચેક કરવાના છે તું તારે સુઈ જા અમને બહુ જ વાર લાગશે ભલે બેટા તરાટીનું કામ પહેલા પતાવી હા હા એ કામ તો એક બે દિવસમાં પતાવી દઈએ આપણે પૂજા અત્યારે સારું છે ને દવા લીધી પૂજા તું બહુ શુકનવંતી છે આજે જ પેટ્રોલ પંપ માટેની જમીનનું નક્કી થઈ ગયું છે અને વિક્રમ જેવો નવો મજાનો દોસ્ત મળી ગયો છે અરે આરામ કર આરામ કર સવારે ઓળખાણ કરાવીશ એ હમણાં અહીંયા જ રોકાવાનો છે ને આજો જમીન મળી એ ખુશીમાં હું તારા માટે સાડી લાવ્યો છું કેવી લાગી બહુ સરસ વિક્રમ મને કહેતો હતો કે આ લાલ રંગની સાડી તને ગમશે જ સાલો જ્યોતિષી જેવો છે તને જોયા વગર જ કેવી પરફેક્ટ પસંદગી કરી સારું તું આરામ કર મહેમાનને એકલું ન લાગે એટલે હું એની જોડે જઈને સુઈ જાઉં છું એ બાને ધંધાની વાતે થશે Thank you.
चलो हाथ में ना आवे नहीं तेरे नु खून पी जा। ऐसा नेड़ो आयो ला